નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ન્યુ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે. ધોરણ 3 વિષય ગણિત ગમ્મત. તો આજે આપણે પ્રવૃત્તિ શીખશું. તો સૌ પ્રથમ આપણે આઇડલના પેજ નંબર 7 ઉપર આપણને આકારો આપેલા છે. તમે જોયું હશે કે આઇડલના પેજ નંબર 7 ઉપર આપણે આકારો જાતે દોરવાના હતા, જે આપણે આગલા વિડીયોમાં જોયા હતા અને દોર્યા હતા, અને એના વિશે સમજ્યા કે બિંદુઓ જોડીને આકારો બનાવો. તો આજે એવી જ આપણે આકારો વિશે પ્રવૃત્તિ કરવાની છે. તો બધા વિદ્યાર્થી મિત્રોને આકારો દોરતા આવડે છે? આવડે જ છે, કેમ કે આપણે ગયા વિડીયોમાં જોયું હતું ત્યારે સરસ મજાના બધાએ ફોટા મોકલ્યા હતા, એટલે બધાએ આકારો સરસ વ્યવસ્થિત દોરેલા હતા. તો એવા જ આકારો હવે આપણે આપણી નોટબુકમાં અથવા તો કોરું પેજ હોય એમાં દોરવાના છે. તો બધા એ પહેલાં અહીંયા જે આકારો આપણે આપેલા છે ને, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, એ સિવાય તમારે ગોળ, લંબગોળ, પંચકોણ, ષટકોણ એવા પણ આકારો દોરવાના છે. તમને જુદા જુદા આકારો દોરતા તો આવડે જ છે, તમે દોરતા જોયો છો, તો એવા તમારે તમારી કોરી બુકમાં પહેલાં આકારો દોરવાના છે. અને ત્યાર પછી એને શું કરવાનું છે કે આકારોની ફરતી કોરની કિનારી ઉપર તમારે દોરીથી અથવા તો દીવાસળીની સળીથી અથવા તો ચાંદલાથી ટિકિન સ્ટોનથી તમારે એની કિનારી ઉપર ચોંટાડવાના છે. ગુંદરથી સરસ મજાના આકારોની કિનારીને ચોંટાડવાની છે. એટલે કે આપણે જે ચોરસ દોરેલું હોય ને, એની ફરતી કોર આપણે એને ટિકિનથી આવી રીતે ચોંટાડી દઈએ, અથવા તો ઘરમાં કોઈ પણ પ્રકારના કલરની ઊન હોય, આપણે ઘરે જે ઊનનો ઉપયોગ કરીએ છીએ ને ગૂંથણી ગૂંથવા માટે, એ ઊનથી તમે ગોળ કરશો એટલે મસ્ત મજાનું ગોળ થશે. કેમ કે ગોળ કરવા માટે દીવાસળીની સળી ન ચાલે, તો એના માટે તમે ચાંદલા ટિકિન સ્ટોનનો પણ ઉપયોગ કરી શકો. અને એ સિવાય તમે ઘરમાં જે ઊન વાપરો છો એ ઊનનો પણ ઉપયોગ કરી શકો છો. તો આવી રીતે આપણે જે જુદા જુદા પ્રકારના આકારો દોર્યા હોય એની ફરતી કોર તમારે કોઈ પણ વસ્તુ વાપરીને પ્રવૃત્તિ કરવાની રહેશે. તો પ્રવૃત્તિમાં તમારે કેટલા આકાર દોરવાના? તો કે ત્રિકોણ, લંબચોરસ, ચોરસ, પંચકોણ, ષટકોણ, ગોળ, લંબગોળ, આ સિવાય તમને નળાકાર અને શંકુ આકાર જો આવડતો હોય તો એ આકાર પણ દોરવાનો છે. અને આટલા આકાર દોરાઈ જાય એટલે એની ફરતી કોરની કિનારી ઉપર તમારે ઊન, દીવાસળીની સળીઓ, ત્યાર પછી ઓલી ગુલ્ફીની જે સળીઓ આવે ને, ઘરે ગમે તે સળીઓનો ઉપયોગ આપણે કરતા હોય, એ કોઈ પણ પ્રકારની સળી હોય તો એનો ઉપયોગ કરી તમારે જુદા જુદા આકારો બનાવવાના રહેશે. પહેલાં તમે એને ડ્રો કરી નાખશો, ત્યાર પછી એને એના ઉપર ચોંટાડતું જવાનું. જો અહીં મેં બનાવ્યા છે એ તમે જોઈ શકો છો કે મેં આકારોને પહેલાં દોરી લીધા છે, પછી એને મેં ચાંદલાથી ફરતી કોરની કિનારી ઉપર ચાંદલા ચોડ્યા છે. જો ગોળ છે એમાં તમે દીવાસળીનો સળીનો ઉપયોગ કરી ન શકો. એ સિવાય તમે ત્રિકોણ, ચોરસ, પંચકોણ, ષટકોણ અને લંબચોરસ એમાં તમે ઉપયોગ કરી શકો દીવાસળીની સળીનો. તો ગોળ અને લંબગોળ દોરવા માટે તમે ચાંદલા અથવા તો ઊન હોય એનો ઉપયોગ કરશો. તો આવી રીતે સરસ મજાના આકારો દોરી એની ફરતી કિનારીઓ ચોંટાડવાની છે અલગ અલગ પ્રકારથી. એ સિવાય તમારે હોમવર્કમાં એક સરસ મજાનું કુદરતી દ્રશ્ય બને એવી રીતે દીવાસળીનું ઘર બનાવવાનું અને ઉપર વાદળા કરીને ત્યાં તમારે રૂથી વાદળા કરવાના. જુઓ અહીં તમે જુઓ કે મેં રૂથી વાદળા કર્યા છે, આ છે. ત્યાં તમારે શું કરવાનું? આછું આછું રૂ લગાવી દેવાનું. જે ઘરે આપણે રૂ ઉપયોગ કરીએ છીએ ને દીવો પ્રગટાવવા માટે, એ રૂ તમારે લગાવી દેવાનું. અને એ જ રૂ ઉપર તમે જુઓ, તમે પેન્સિલથી ઓલી અણી કાઢો ને એનો તમારે સૂરજ બનાવવાનો. કેવો સરસ મજાનો અહીંયા સૂરજ બનાવ્યો છે. તો એવો જ તમારે પેન્સિલની અણીનો જે છોલનો ઉપયોગ કરો છો ને એ તમે જવા દો છો, તો એનો તમારે સૂરજ તરીકે ઉપયોગ કરવાનો છે. અને ઘાસ, જે આપણે ઘરે ઘાસ કે અન્ય વસ્તુઓ હોય ને પાંદડા, એને આછા આછા લગાવી અને બાજુમાં સરસ ઘાસ ચોંટાડવાનું, એ પણ તમારે ગુંદરથી ચોંટાડવાનું છે. અને દીવાસળીની સળીનો ઉપયોગ કરી સરસ વ્યવસ્થિત પહેલાં ઘર તમારે પેન્સિલથી દોરી નાખવાનું છે, અને ત્યાર પછી એની ઉપર તમારે દીવાસળીની સળીઓ લગાવતી જવાની. તો આપણે આ કુદરતી દ્રશ્યમાં કેટલી કેટલી વસ્તુનો ઉપયોગ કર્યો?
તો કે વાદળાનો, સૂર્યનો, ઘર અને ઘાસ. તો આજે તમારે હોમવર્કમાં બધા વિદ્યાર્થી મિત્રોએ પ્રવૃત્તિ કરવાની રહેશે. પ્રવૃત્તિમાં તમારે આકારો દોરવાના છે, આકારોની ફરતી કોર વસ્તુઓ ચોંટાડવાની છે, અને એ સિવાય ઘર બનાવવાનું છે. દીવાસળીની સળીની મદદથી ઘર બનાવી એમાં તમે વાદળા ચોંટાડશો અને સૂર્ય બનાવશો. તો આવી રીતનું તમારે પ્રવૃત્તિ છે સરસ વ્યવસ્થિત સમજી વિચારીને, કોરું પેજ હોય એમાં તમારે પ્રવૃત્તિ કરવાની અને એનો ફોટો પાડીને વોટ્સઅપમાં મોકલવાનો છે. જોઈએ આપણે કયા વિદ્યાર્થી છે એ સારામાં સારી પ્રવૃત્તિ કરે છે, સંધાયથી મસ્ત કોણ કરે છે એ આપણે જોઈશું. તો એવી રીતે સરસ વ્યવસ્થિત પ્રવૃત્તિ કરી અને ફોટો મોકલવાનો રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.